નમસ્કાર ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 24ની ચૂંટણીમાં ભાજપનો નવો ગઢ બનેલા છોટા ઉદેપુરમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ મહિલા કાર્ડ ખેલ્યું છે અને એજ્યુકેટેડ રાધિકા રાઠવાને કમાન સોંપી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીની નજર 2024માં થનારી લોકસભાની ચૂંટણી પર છે. એટલા માટે જ પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ છોટા ઉદેપુરમાં પહેલા આદિવાસી સાંસદ રહેલા દિવંગત અમરસિંહ રાઠવાના પુત્રી રાધિકા રાઠવાને જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ 31 જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત કરી છે, જેમાં એકમાત્ર મહિલા રાધિકા રાઠવા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલીન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા છે. નાની ઉંમરમાં પિતાને ગુમાવનાર રાધિકા રાઠવાને રાજનીતિમાં ખૂબ જ રસ છે. ધન્યવાદ.